હવે સમાચાર વિગતવાર. ભારતીય સેનાની જાસૂસી કરતા અંકલેશ્વર કંપનીમાં નોકરી કરતા પરપ્રાંતીય ઝઘડિયાથી ઝડપી પાડ્યો હતો. મૂળ બિહારના અને અંકલેશ્વર ભડકોદરા ગામોમાં રહી જીઆઈડીસીમાં નોકરી કરતા પ્રવીણ મિશ્રા સોનલ ગર્ગ નામની મહિલાનો હની ટ્રેપનો શિકાર બન્યો હતો. ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈ હેન્ડલર પહોંચાડતો હતો. ભરૂચ જિલ્લામાં પુનઃ આઈએસઆઈ ગતિવિધિનું કેન્દ્ર સ્થાનમાં આવ્યું છે. તાજેતરમાં મલ્ટી ઇન્ટેલિજન્સ દ્વારા આઈએસઆઈ માટે જાસૂસી કરતા ઇસમ નેટવર્ક શોધી કાઢી સીઆઈસી ક્રાઇમ જોડે સંકલન કર્યું હતું. જે માહિતીના આધારે અમદાવાદ સીઆઈડી ક્રાઇમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી નજર રાખી રહી હતી. દરમિયાન ઝઘડિયા ખાતેથી મૂળ બિહારના અને અંકલેશ્વરના ભરકોદરા ગામ ખાતે પટેલ પાર્કમાં રૂમ નંબર 15માં તપન નાયકના રૂમમાં રહેતા પ્રવીણ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. પ્રવીણ મિશ્રા સોશિયલ મીડિયા પર સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને તે હની ટ્રેપમાં ફસાયો હતો, જે એકાઉન્ટ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હેન્ડલ ચલાવતો હતો. પ્રવીણ કુમાર મિશ્રાની પૂછપરછમાં તેમજ તેને મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અંકલેશ્વર ના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે છે. એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે વળકણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ વિવિધ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરી. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રી બાબતની માહિતી મળી અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરી. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાનના એસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફરન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાનું પણ માહિતી મળેલ છે. એ આગળ એફઆઈઆર સીએડી ક્રમમાં નોંધવામાં આવે છે. ગઈકાલે આઈટીસી 123 એન્ડ આઈટી એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ એફઆઈઆર નોંધવામાં આવે છે. તપાસ હાલમાં ચાલી રહ્યો છે. હાલમાં પ્રવીણ મિશ્રાને અટકાવવામાં આવ્યો છે. પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારમાં છે. એ એરોનોટિકલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા. એ સંસ્થામાં કામ કરતા હતા. ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ એક સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. એ અંકલેશ્વર ખાતેની કંપની પણ ડીઆરડીઓને કુછ સ્પેશિયલ મટીરિયલ્સ કેમિકલ્સ સિન્થેટિક સપ્લાય કરે છે. મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવે છે. બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે.
આવા આપણા અન્ય માહિતી પણ શેર કરે છે, પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ આપે છે, કારણ કે એમને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે. તદુપરાંત આ જો હેન્ડલ છે આઈએસઆઈ હેન્ડલ, એની દ્વારા એક ઝેડ ક્લાઉડ ડ્રાઈવ કરીને એક માલવેર પકડવામાં છે. આ જો હેન્ડલની ઇરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી કમ્પ્યુટર બધા માહિતી તેઓ આઈએસઆઈ હેન્ડલ પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં છે. પરંતુ આ માલવેર અખિલેશ્વરના જે કંપની છે એના કમ્પ્યુટરમાં લોડ કરવા માટે કોશિશ કરે છે. આમાં શું છે, એ તમામ હકીકત ઇન્વેસ્ટિગેશન આવશે. બેઝિક ડેટા કેવી રીતે આ લોકો એસઆઈ હેન્ડલને મળ્યો છે, કોણ કોણ કયા સંસ્થા માટે કામ કરે છે, બેઝિક ડિટેલ્સ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પણ મોટી આ પ્રકારની માહિતી મળી જાય છે, કોણ ક્યાં નોકરી કરે છે. એ આધારે એ લોકો જો પોસિબલ જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હોય એ લોકોને કોશિશ કરે છે ટાર્ગેટ કરવા માટે. એ પ્રત્યે ઘણા લોકોને ટાર્ગેટ કરે હશે એ બધા તપાસમાં ખબર પડશે. એ જો વ્યક્તિ છે પ્રવીણ, એ પણ અગાઉ હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા, એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. ઇન્વેસ્ટિગેશન અને પ્રોગ્રેસ જે પણ નામ મળશે આવી કરવામાં આવશે. બીજો કયા કયા સંસ્થા